મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી. મિત્રો, આપણા અત્યારના ફાસ્ટ યુગમાં એક રોગ સામાન્ય થતો જોવા મળે છે. ઘરના કોઈ એક વ્યક્તિને ન હોય એવું ન બને, કોકને તો આ રોગ હોય જ છે. આ રોગનું નામ છે કબજિયાત. હવે કબજિયાત આપણા શરીરમાં જેને હોય એને વાયુ, પિત્ત અને કફના મુદ્દા હોય, ઊભા થાય, પિત્તજન્ય માથું દુખે, વાયુજન્ય માથું દુખે, હરસ, મસા, ભગંદર, પેટમાં દુખાવા થવા, આફરો, પછી પેટ ભારે ભારે લાગવું, ભોજન બરાબર પચવું નહીં, અપચો, મંદાગ્નિ, અરુચિ, બેચેની, આ બધા જ નાના મોટા રોગો એને કનેક્ટેડ છે. તો આપણે સર્વ રોગોનું મૂળ જે કબજિયાત છે એને આપણે મટાડવા માટે શું કરવું જોઈએ? હવે અમુક લોકોને તો એટલો વર્ષો જૂની કબજિયાત હોય છે કે એની તમે વાત ન પૂછો, અને તે ખૂબ જ પીડાતા હોય છે. હવે એક એવી દિવ્ય વનસ્પતિ વિશે વાત કરવાની છે કે આ વનસ્પતિના ફળના ટુકડા માત્ર ચૂસવાથી તમને લોકોને વર્ષો જૂની કબજિયાતમાંથી મુક્તિ મળે છે. આંતરડામાં જમા થયેલો વર્ષો જૂનો મળ, એમાંથી તમને મુક્તિ મળે છે. સુકાઈ ગયેલો મળ, ચોટી ગયેલો મળ, કે આંતરડા ગંદા હોય, વિકૃત પિત્ત જામ્યું હોય, વિકૃત મળ હોય, દૂષિત મળ હોય, આ બધા જ પ્રોબ્લેમમાંથી તમને મુક્તિ અપાવે છે અને તમારા આંતરડાને કાચ જેવા ચોખ્ખા કરી આપે છે એવી આ દિવ્ય વનસ્પતિ છે. આ દિવ્ય વનસ્પતિનું નામ છે હરડે. મિત્રો, આ હરડેનું ફળ છે જે 42 ગ્રામનું એક ફળ છે. આ ચેતકી હરડે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આ હરડેના ટુકડા માત્ર ચૂસવાથી, મોઢામાં રાખવાથી તમારા કબજિયાતની સમસ્યામાંથી તમને કાયમી ધોરણે મુક્તિ મળે છે. ઉપરાંત તમારા શરીરને સાફ સફાઈ કરવાનું કામ કરે છે. જેમ આપણે જમીને આપણે થાળીને કેવી ગંદી હોય છે, એવા જ પણ આપણા આંતરડા પણ ગંદા હોય છે, આપણી હોજરી. પરંતુ આ બધાને સાફ સફાઈ કરવાનું કામ કોણ કરે? આપણે ત્યાં હાથથી તો સાફ સફાઈ કરવા જવાના નથી. તો એ દિવ્ય વનસ્પતિનું નામ જ છે હરડે. તમે આના ટુકડા કે આનું ચૂર્ણ મોઢામાં નાખશો, એવું જ તમને મોઢું એકદમ ચોખ્ખું થઈ જશે એવો અહેસાસ થશે. એ હરડેનો સ્વરસ અથવા હરડેનું ચૂર્ણ જેટલા શરીરના અવયવોના સંપર્કમાં આવશે, બધા જ અવયવોને સાફ સફાઈ કરતું જશે અને આંતરડામાંથી તઈ તમને મળાશય દ્વારા બધી જ ગંદકી બહાર નીકળી જશે. મિત્રો, આ હરડે વાયુ, પિત્ત અને કફના મુદ્દાને તે શાંત રાખે છે. તમારા વિકૃત મળના દોષોને તે શાંત રાખે છે. તમારા શરીરને નિરોગીતા આપવાનું કામ કરે છે. તૃષા નામનો રોગ હોય એને પણ મટાડવા માટે આ હરડે નામની વનસ્પતિ સક્ષમ છે. આ હરડે એટલી દિવ્ય વનસ્પતિ છે કે તમે જેટલા તમે પ્રયોગ કરતા હોય, અમુક લોકો કબજિયાતને મટાડવા માટે અનેક પ્રકારના પ્રયોગ કરતા હોય છે, પરંતુ આ એકમાત્ર ફળના ટુકડા ચૂસવાથી જો આપણને કબજિયાત મટી જતું હોય તો આપણે આ પ્રયોગ શા માટે ન કરીએ? એકદમ સરળ છે, સસ્તું છે, પ્લસ શરીરને ઉપયોગી પ્રયોગ છે. આ હરડેના બીજા અનેક પ્રયોગો છે જે આપણે અવારનવાર તેને કહેતા જ રહેશું, પણ અહીં આપણે કબજિયાતની વાત આવે ત્યાં હરડેને આપણે યાદ કરવું જ પડે. આ ટુકડા હંમેશા તમારે ખીચામાં રાખવા જોઈએ કે જેને ભારે કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. આ ટુકડા તમે સમયાંતરે દિવસમાં એક નાની હરડે લેવાની, એના ટુકડા 4-5 કરવાના, આ ટુકડા સમયાંતરે મોઢામાં રાખીને ચૂસ્યા કરવાના. આનાથી તમને કબજિયાતની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્તિ મળી જાય છે, અને કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ મળે એટલે સાથે સાથે તમને અન્ય રોગોમાંથી પણ મુક્તિ મળે છે. તો સર્વ રોગોના મૂળને મટાડવાનું જ્યારે વાત આવે ત્યારે આ હરડે નામની વનસ્પતિના ફળને આપણે યાદ કરવા જોઈએ કે આ હરડે એ આપણને મુક્તિ અપાવશે. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી.